नमस्कार विद्यार्थी मित्रों, शुभम स्कूल द्वारा आयोजित डिजिटल एजुकेशन में आपनो स्वागत छे। धोरण 6 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 9 एनी आपणे आजे चर्चा करवानी छे, जेमनुं नाम छे प्रकरण 9, जेमनुं नाम छे आपणुं घर पृथ्वी। केनुं विद्यार्थी मित्रों? आपणुं घर पृथ्वी। तो आपणे गया लेक्चरनी अंदर वात करेली हती के आपणुं घर पृथ्वी एनी अंदर जे मुख्य जे व्यक्ति छे, बराबर, के आपणुं घर पृथ्वी एटले के ब्रह्मांडनी अंदर जे मुख्य व्यक्ति जेने कहेवामां आवे ए सूर्य, बराबर, एनी चर्चा करेली हती। अने त्यार पछीना जे बे ग्रहो छे, बुध शुक्र अने पृथ्वी अने एनो उपग्रह एक चंद्र, आनी आपणे अहींया सुधी चर्चा करेली हती। ત્યારબાદ આપણે આજે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરવાની છે કે કયો ગ્રહ, કે મંગળ ગ્રહ। વિદ્યાર્થી મિત્રો, શેની વાત કરવાની છે કે મંગળ ગ્રહની વાત કરવાની છે, એને માર્સ તરીકે ઓળખવામાં આવે છે। અને એ મંગળ ગ્રહની વિશેષતા શું વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે તમને કે જે મંગળ ગ્રહની વિશેષતા, તે લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે। કેવો? કે લાલ રંગનો અને સુંદર દેખાવમાં આપણે ગમી જાય એવો, આમ એક સુંદર, એની આપણે કોઈને એમ કહેતા ને કે જો આ કેવો, આ વ્યક્તિ કેવો સુંદર લાગે છે। સુંદર એટલે કે બોલો તારક મહેતામાં આવે એ વિદ્યાર્થી મિત્રો સુંદર નહીં, પણ એક સારામાં સારો વ્યક્તિ, એના દેખાવ પછી એની રહેણી કે અને એ આખો જે અલગ પ્રકારનો દેખાય, બરાબર, એને આપણે એક સુંદર કહેતા હોય। એટલે શું કીધું કે બ્રહ્માંડની અંદર જે મંગળ ગ્રહ છે એ લાલ રંગનો, કેવા રંગનો વિદ્યાર્થી મિત્રો, લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે। અને એની અંદર ચળવળાટ જે એક ચમ કહેવાય ને વિદ્યાર્થી મિત્રો કે ચમકતો, બરાબર, કે જે ગ્રહ છે એનું નામ છે મંગળ। અને ત્યાર પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે મંગળને આછું વાતાવરણ છે। વાતાવરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો, શું છે મંગળને કેવું વાતાવરણ? આછું। કેવું વિદ્યાર્થી મિત્રો? મંગળને આછું વાતાવરણ। આછું વાતાવરણ એટલે શું વાત કરીએ વિદ્યાર્થી મિત્રો? વાતાવરણ, પહેલાં તો વાતાવરણ એટલે શું કે જે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ, અને પૃથ્વીની ઉપર જે આપણે ઓક્સિજન, નાઇટ્રોજન, ત્યાર પછી જે અલગ અલગ પ્રકારના જે વાયુઓ છે, બરાબર, જેનું આપણે જે ઓક્સિજન છે આપણે નાક દ્વારા આપણા શરીરની અંદર લઈએ છીએ, અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, પછી જેની અંદર વાતાવરણની અંદર બીજું શું શું આવે કે ઘણી બધી વસ્તુઓ છે એ વાતાવરણની અંદર આવે, તો આ વસ્તુને શું કહેવામાં આવે કે વાતાવરણ, બરાબર, એની અંદર જે અલગ અલગ પ્રકારના વાયુ હોય, ત્યાર પછી જે આ બધી વસ્તુ હોય એને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે। તો શું કીધું વિદ્યાર્થી મિત્રો? મંગળને, એટલે જે મંગળ ગ્રહ ઉપર કેવું વાતાવરણ છે કે આછું વાતાવરણ છે। કેવું? કે જે આપણે અહીંયા ઘટાદાર જે વાદળ ને આ તે વસ્તુ હોય એવી રીતે એટલું બધું નથી ઘટાદાર, પણ કેવું આછું છે વાતાવરણ, પણ નોર્મલી જે આપણે કહેતા હોય એવી રીતે આછું વાતાવરણ છે। ત્યાર પછી આગળ વાત કરીએ કે મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે, મંગળ ઉપર જે ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતા, કેના કરતા વિદ્યાર્થી મિત્રો? પૃથ્વી કરતા, જેની આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી લીધી, પૃથ્વી એટલે કે જેના ઉપર માનવ જીવનનું અથવા તો કોઈ પણ જીવનનું અસ્તિત્વ જેના ઉપર છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ કે પૃથ્વી, બરાબર। તો શું કીધું કે મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે, શેના પ્રમાણે? ઋતુઓ, જે આ ઋતુઓ કોને કહેવાય? આપણે જે શિયાળો, ઉનાળો, ચોમાસું અને જે ઋતુઓની અંદર ફેરફાર થતો હોય, બરાબર, એને ઋતુઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર, કે શિયાળાની અંદર ઠંડીનું પ્રમાણ વધારે હોય, ઉનાળાની અંદર તાપમાનનું પ્રમાણ વધારે હોય, એવી રીતે વાત કરીએ કે ચોમાસાની અંદર જે વરસાદ છે એનું અલગ અલગ વિસ્તારની અંદર એનું પ્રમાણ છે એ અલગ અલગ જોવા મળે, એટલે શું કીધું કે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે, જે પૃથ્વી કરતા, બરાબર, કે મંગળ ગ્રહ ઉપર વિદ્યાર્થી મિત્રો વાત કરી કે મંગળ ગ્રહ ઉપર પૃથ્વી કરતા, કેના? પૃથ્વી, જેના ઉપર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે, એના કરતા વધુ ઠંડી। કેવું? વધુ ઠંડી, એટલે વધારે પ્રમાણમાં, જેટલી આપણે અહીંયા ઠંડીનું પ્રમાણ છે એના કરતા વધુ ઠંડી, અને એના કરતા શું કહેવાય કે વધુ ગરમીનું પ્રમાણ, આ બંને છે એ પ્રમાણ વધુ જોવા મળે છે। શેનું બંને પ્રમાણ? કે ઠંડીનું અને બીજું છે ગરમીનું પ્રમાણ, આ બંનેનું પ્રમાણ છે એ સૌથી વધારે જોવા મળે છે। કયા ગ્રહ ઉપર? કે મંગળ ગ્રહ ઉપર છે એ આ સૌથી વધારે જોવા મળે છે। અને ત્યાર પછી આગળ વાત કરીએ કે તેને બે ઉપગ્રહો આવેલા છે, જે તેને કેટલા ઉપગ્રહો આવેલા છે? કે બે ઉપગ્રહો આવેલા છે। આપણે વિદ્યાર્થી મિત્રો આગળ એક ગ્રહની ચર્ચા કરી, એને એક ઉપગ્રહ હતો, એ કયો હતો? કયો હતો વિદ્યાર્થી મિત્રો? પૃથ્વી, જેનો ઉપગ્રહ એક હતો ચંદ્ર। એવી જ રીતે મંગળને પણ બે ઉપગ્રહ છે। કેટલા ઉપગ્રહ વિદ્યાર્થી મિત્રો? બે ઉપગ્રહ છે, બરાબર, અને
હવે મંગળ ઉપર જે વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ પ્રકારની શોધખોળો કરવામાં આવે, કારણ કે અહીંયા માનવ જીવનનું અસ્તિત્વ એ લોકોને વધારવું છે, માનવ જીવનનું અસ્તિત્વ છે એ લોકોને મંગળ પર લઈ જવું છે, બરાબર? એટલે શું કીધું કે વૈજ્ઞાનિકો મંગળ પર જીવ સૃષ્ટિ વિકસાવવા, જીવ સૃષ્ટિની અંદર તમે હું બધા આવી જઈએ, જેટલા મનુષ્ય અથવા જેટલા પ્રાણીઓની અંદર જે જીવ રહેલો છે, બરાબર, એ દરેક વ્યક્તિ આવી જાય એની અંદર. એટલે કે શું કીધું કે જીવ સૃષ્ટિ વધારવા માટેના અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. આપણે જે અલગ અલગ પ્રકારના મંગળયાન ને પછી જે અલગ અલગ પ્રકારના સાયન્ટિસ્ટો દ્વારા, જે ઈસરો દ્વારા, બરાબર, નાસા દ્વારા, જે અલગ અલગ દેશના જે સ્પેસ એજન્સી હોય, બરાબર, કઈ એજન્સી વિદ્યાર્થી મિત્રો, સ્પેસ એજન્સી હોય, બરાબર, એના દ્વારા શું કરવામાં આવે કે સ્પેસ છે એને અલગ અલગ ગ્રહો ઉપર મોકલવામાં આવે. આની પહેલાં હમણાં આપણે વાત કરી ચંદ્રયાન 2, બરાબર, કે ચંદ્રના દક્ષિણ ભાગની અંદર આપણે મોકલ્યું હતું અને સેજ માટે રહી ગયા હતા, બરાબર. આની આપણે આવી રીતે જે સ્પેસ એજન્સીઓ છે એ આવી રીતે દર વખતે અલગ અલગ પ્રકારના પ્રયત્નશીલ કરી અને આ બધાએ શું કરતા હોય કે અલગ અલગ પ્રકારના પ્રયત્ન કરી અને એ પ્રયત્ન દ્વારા હવે માનવ જીવનને કઈ ગ્રહ ઉપર કે મંગળ ગ્રહ ઉપર શું કરવા માગે છે કે માનવ જીવનનું વિકસાવવા માગે છે. કયા ગ્રહ ઉપર? તો વાત કરીએ મંગળ ગ્રહ ઉપર માનવ જીવનને શું કરવામાં આવે છે કે વિકસાવવામાં આવે છે. અત્યાર સુધી આપણે 4 ગ્રહોની ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આવે છે 5મો ગ્રહ, ગુરુ ગ્રહ. કયો ગ્રહ વિદ્યાર્થી મિત્રો? ગુરુ ગ્રહ, જેને આપણે અંગ્રેજીની અંદર જ્યુપિટર તરીકે ઓળખીએ છીએ. કયા નામ તરીકે? જ્યુપિટરના નામથી ઓળખીએ છીએ. કયા ગ્રહને? ગુરુ ગ્રહને જ્યુપિટરના નામથી ઓળખીએ છીએ. આગળ વાત કરી કે ગુરુ ગ્રહની થોડીક વિશેષતા શું છે એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વાત કરીએ કે ગુરુ આછો પીળાશ પડતો અને સફેદ ગ્રહ છે. ગુરુ ગ્રહ છે એક આછા પીળા રંગનું જે કાગળ હોય ને, બરાબર, એવી રીતે કે આછા પીળાશ રંગ અને એની સાથે કેવો સફેદ કલરનો કે સફેદ રંગનો જે છે એ ગ્રહ આવેલો છે. કયો ગ્રહ? કે ગુરુ ગ્રહ. શું કીધું? ગુરુ ગ્રહ આછા પીળાશ રંગનો. તમે વિદ્યાર્થી મિત્રો મોટા છો એટલે આછો પીળા રંગ કોને કહેવાય તમને ખ્યાલ જ હશે. અને આછા પીળાશ પડતો, જે પીળાશ રંગ હોય એનો આછો કલર અને એની અંદર જે સફેદ કલર છે, બરાબર, એ જોવા મળશે હમણાં તમને આ ચિત્રની અંદર, બરાબર. તો એવી રીતે આગળ વાત કરીએ કે ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આપણે હમણાં આગળ વાત કરી કે વાતાવરણ કોને કહેવાય? જે અલગ અલગ પ્રકારના વાયુઓ હોય, બરાબર, જે આપણે પૃથ્વી ઉપર જે વાયુઓનું અસ્તિત્વ છે એવી જ રીતે શું કીધું કે ગુરુની આસપાસ, જે ગુરુ ગ્રહ છે એની આસપાસ, ગુરુ ગ્રહની જે આસપાસના જે વિસ્તાર છે એમાં વાયુઓનું વાતાવરણ છે. શેનું વાતાવરણ વિદ્યાર્થી મિત્રો? કે વાયુઓનું વાતાવરણ છે. કેની આસપાસ? કે ગુરુ ગ્રહની આસપાસ વાયુઓનું વાતાવરણ જોવા મળે છે. અને ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આ ગ્રહ ખૂબ જ ઠંડો હશે એવું માનવામાં આવે છે. દર વૈજ્ઞાનિકો દ્વારા જે આ શોધખોળો સંશોધન કરતા હોય એના દ્વારા એવું માનવામાં આવે છે કે ગુરુ ગ્રહ છે એ કેવો છે કે ઠંડો હશે, બરાબર, કે એવું માનવામાં આવે છે કે ગુરુ ગ્રહ છે એ કેવો કે ઠંડો હશે, ખૂબ જ ઠંડો, બરાબર. અને આગળ વાત કરીએ તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. જે મેં તમને વાત કરેલી કે જેટલા ગ્રહોની આપણે વાત કરવાની છે, જે 8 ગ્રહોની વાત કરવાની, એ 8 ગ્રહોમાંથી સૌથી મોટો ગ્રહ હોય તો એ કયો ગ્રહ છે? ગુરુ ગ્રહ. કયો વિદ્યાર્થી મિત્રો? કે ગુરુ ગ્રહ છે એ સૌથી મોટો ગ્રહ છે. કેની અંદર? કે જે સૌરમંડળ, જે સૂર્ય અને એની અંદર જે અલગ અલગ પ્રકારના ગ્રહો આવેલા છે, બરાબર, એનો કેવો કે સૌથી મોટો ગ્રહ. એટલે કયો ગ્રહ? કે ગુરુ ગ્રહ છે એ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. અને વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ગુરુને 79 એટલે કે 79, કેટલા વિદ્યાર્થી મિત્રો? 79 એટલે કે 79 ઉપગ્રહો આવેલા છે. કેટલા ઉપગ્રહો? 79 ઉપગ્રહો આવેલા છે. કયા ગ્રહને? કે ગુરુ ગ્રહને છે એ 79 ઉપગ્રહો આવેલા છે. આવું તમને એમસીક્યુ 1-2 વાક્યમાં પૂછવામાં આવે કે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે, સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે, તો આપણે જવાબ દઈ શકીએ કે ગુરુ ગ્રહ છે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ત્યાર પછી એવું પૂછવામાં આવે ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો આવેલા છે અથવા તો ગુરુ ગ્રહ કેટલા ઉપગ્રહ ધરાવે છે, આવું પૂછવામાં આવે તો
કયા નામથી કેટલા આવે કે 1979 જેટલા ઉપગ્રહ છે એ ગુરુ ગ્રહ ધરાવે છે અને ત્યાર પછી આગળ વાત કરીએ કે જેમાં પણ વૈજ્ઞાનિકોના મત મતાંતર જોવા મળે છે કે આપણે અલગ અલગ પ્રકારના મંતવ્યો આપતા હોય ને એવી રીતે અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકો છે એ પોતાની રીતે અલગ અલગ પ્રકારના મંતવ્યો આપતા હોય કે શું મંતવ્ય આપતા હોય વિદ્યાર્થી મિત્રો કે આ ગ્રહ ઉપર માનવ જીવન અસ્તિત્વ છે આવું એક બીજા ચર્ચા કરતા હોય એટલે શું કીધું કે વૈજ્ઞાનિકોને પણ એની અંદર શું જોવા મળે કે મત મતાંતર જોવા મળે છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે આ મોટા ભીમકાય ગ્રહને આ ગુરુ ગ્રહને બીજું નામ આપવામાં આવ્યું ભીમકાય ગ્રહ એટલે કે આ ગ્રહ છે એ સૌરમંડળની અંદર કે સૌથી મોટો ગ્રહ છે કેવો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટો ગ્રહ છે એટલે શું કીધું કે આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે બરાબર કે આ ગુરુ ગ્રહ છે બરાબર એ સૌથી મોટો છે અને એ ગ્રહને જોતાની સાથે શું કે એ ગ્રહને સેના વડે જોતા કે દૂરબીનથી જોતા બરાબર કે એમની સપાટી છે એ કેવી લાગે છે કે એની સપાટી છે એ ટપકાવાળી લાગે છે બરાબર અને એ કેવી પાછી મનોહર એટલે કે જોવી ગમે એમ એક એમ જે આપણે ઘણી વખત કેમ પ્રાકૃતિક જે વસ્તુઓ જોતા હોય કે અલગ અલગ પ્રકારના જમીન હોય અમુક જંગલ હોય બરાબર અથવા તો રણ પ્રદેશ હોય આપણે એમ નથી કે વાવ વેરી નાઇસ બરાબર કે જે એની અંદર આપણે જોતાની સાથે ગમી જાય આ વસ્તુ છે બરાબર એ આ જગ્યાએ જોવા મળે છે કયા ગ્રહ ઉપર કે ગુરુ ગ્રહ ઉપર સેના દ્વારા જોતા કે દૂરબીન દ્વારા જોતા મનોહર લાગે છે એટલે કે સુંદર લાગે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે શનિ ગ્રહની વાત કરવાની છે કયા ગ્રહની વિદ્યાર્થી મિત્રો કે શનિ ગ્રહની વાત કરવાની છે તો એની વિશેષતા અથવા તો એની જે આગવી ઓળખ છે એના વિશે આપણે આજે ચર્ચા કરીએ જો કે સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે ગુરુ એટલે કે જે આપણે આની પહેલાંનો કયો ગ્રહ વિશેની ચર્ચા કરી કે ગુરુ ગ્રહની વચ્ચે ગુરુ ગ્રહની ચર્ચા કરી એટલે ગુરુ ગ્રહ અને યુરેનસ ગ્રહ આ બંને ગ્રહો છે એની વચ્ચે આવેલો બરાબર કે એની વચ્ચે આવેલો ગ્રહ કયો છે કે શનિ છે બરાબર એને અંગ્રેજીમાં આપણે કયા નામથી ઓળખે સ્ટાર્ટર નામથી ઓળખીએ છીએ બરાબર તો કયા બે ગ્રહની વચ્ચે આવેલો છે કે ગુરુ ગ્રહ અને યુરેનસ ગ્રહની આ બંને ગ્રહોની વચ્ચે જે આવેલો ગ્રહ છે એ કયો ગ્રહ એટલે કે શનિ ગ્રહ અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે ગુરુ પછીનો સૌથી મોટો બરાબર કે કયા ગ્રહ કે ગુરુ ગ્રહ છે એ સૌથી મોટો ગ્રહ છે બરાબર કે એના પછીનો જે ગ્રહની ગ્રહ મોટો હોય તો એ ગ્રહનું નામ છે શનિ ગ્રહ અને ત્યાર પછી એનો જે કલર છે એ કયા રંગનો છે કે નીલા રંગના તેજસ્વી વલણોથી કયા રંગના કે નીલા રંગના તેજસ્વી વલણો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જો આ ગ્રહ હોય ને બરાબર કે તમે જે આ ટેક્સ્ટ બુકની અંદર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ગ્રહ છે બરાબર ગ્રહની આજુબાજુમાં આવા ટપકા ટપકા ટાઈપ જે વલણ ફરતું હોય બરાબર કે જે ઝીણા ઝીણા પથ્થર સ્વરૂપે અથવા તો આપણી જે આજુબાજુમાં જોવા મળતા વલણો બરાબર કે જે રજકણો આપણે કહેતા હોય ને કે એને શું કહેવામાં આવે વલણો એટલે કે જે શનિ ગ્રહ છે એની આજુબાજુ જે અલગ અલગ પ્રકારના વલણો જે આખું પાતળું લેયર કરે છે પાતળું સ્તર આખું કરે છે અને એના દ્વારા જે છે એ સમગ્ર સપાટી એટલે કે આખા જે શનિ ગ્રહ છે એની ફરતે શું કરે છે કે ચક્કર લગાવે છે ફરતે ફરે છે એટલે શું કીધું કે એના વલણોથી તે કેવો લાગે છે સુંદર એટલે કે સારામાં સારો ગ્રહ છે આ બધા ગ્રહોનીમાંથી જે આ શનિ ગ્રહ છે એ આખો અલગ તરી આવે છે એનું કારણ કે એના જે વલણો છે એના કારણે છે એ આ ગ્રહો છે એ આખો અલગ તરી આવે છે એટલે કે એના વલણના કારણે તે કેવો દેખાય છે કે સુંદર દેખાય છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરે કે વલણોના કારણે જુદો તરી આવે છે એના વલણના કારણે જે આખો એનો જે કહેવાય ને કે અલગ જ તરી આવે કે આપણા ક્લાસની અંદર જે 40 કે 50 વિદ્યાર્થીઓ બેઠા હોય બરાબર અને એમાંથી કોઈ એક વ્યક્તિનો પહેલો નંબર આવે અથવા તો કોઈ એક્ટિવિટીમાં પ્રથમ આવે તો એ કેમ આખા ક્લાસમાંથી એક અલગ તરી આવે છે બરાબર અથવા તો કોઈ વ્યક્તિ છે એ સારામાં સારું કાર્ય કરતો હોય અથવા તો જે એ સારામાં સારું કાર્ય કરતાની સાથે દરેક વ્યક્તિ કરતાં એક આખી એની આગવી ઓળખ હોય આગવી વિશેષતા હોય એવી રીતે જે આ ગ્રહ છે બરાબર એની આપણે કહીએ કે એની આગવી વિશેષતા શું હોય તો શનિ ગ્રહની ફરતે જે વલણ ફરે છે બરાબર એની એક આગવી વિશેષતા છે અને ત્યાર પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ વલણો
માથામાં જે આપણે પાઘડી પહેરતા હોય ને બરોબર, કે આવરણો છે જે માથાની અંદર આપણે પાઘડી પહેરતા હોય બરોબર, એના જેવા લાગતા હોવાથી આ ગ્રહને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, કે પાઘડિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર. આ ગ્રહ છે બરોબર, કેવો લાગે વિદ્યાર્થી મિત્રો, કે જે તમે ગામની અંદર જતા હોય બરોબર, ત્યારે જે વડીલ વ્યક્તિઓ છે એ માથા પર પાઘડી પહેરે, અને અત્યારના જે રીત રિવાજ મુજબ જે લગ્ન પ્રસંગની અંદર પણ અત્યારે જે ફેશનેબલ છે, અથવા તો જે અત્યારે અલગ અલગ પ્રકારના જે દેખાવ માટેના, અથવા તો જે સુંદર લાગે, જે પ્રસંગની અંદર જે શોભે વસ્તુ એવી એવી રીતે જે પહેરવામાં આવે છે બરોબર, કે માથાની અંદર પાઘડી પહેરવામાં આવે બરોબર, એવી જ રીતે કે જે આ ગ્રહ છે એના વલણના કારણે અલગ તરી આવતો હોવાથી બરોબર, એને કયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, કે પાઘડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે શનિને કેટલા ઉપગ્રહ છે, કે 62 ઉપગ્રહો આવેલા છે, 62 બરોબર, એટલે કે 62 થી વધારે પણ ઉપગ્રહ આવેલા છે શનિને, કેટલા 62 કરતાં પણ વધારે જે છે એ ઉપગ્રહ આવેલા છે. અને ત્યાર પછી આગળ વાત કરીએ કે સૂર્યથી દૂર હોવાને કારણે, કે સૂર્ય છે બરાબર ત્યાંથી દૂર હોવાને કારણે કેટલા નંબરનો આ ગ્રહ આવે, કે 6 નંબરનો ગ્રહ આવે. કયો ગ્રહ, કે શનિ ગ્રહ બરાબર, કે સૂર્યથી એ પોતે દૂર હોવાને કારણે બરાબર, કે તેની સપાટીનું તાપમાન કેવું રહે છે, કે તેની સપાટીનું જે તાપમાન છે એ કેવું ઓછું રહે. કારણ કે જો માની લો કે સૂર્યપ્રકાશ હોય, હવે કોઈ એક બલ્બ હોય, આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે આપણા ઘરની અંદર બલ્બ હોય બરાબર, એ બલ્બની જે નજીકનો વિસ્તાર અથવા તો નજીકનો ભાગ હોય એના અંદર જે તાપમાન છે એનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે, અથવા તો જે બલ્બ હોય બરાબર ત્યાંથી દૂરનો જે વિસ્તાર હોય અથવા દૂરનો જે ભાગ હોય બરાબર, ત્યાં એનું તાપમાન અને ત્યાર પછી એનો પ્રકાશ છે એ પણ કેવો થાય, કે ઓછો થતો જાય. એટલે એવી રીતે શું વાત કરી વિદ્યાર્થી મિત્રો, કે સૂર્યથી એ કેટલો ગ્રહ, કે 6 નંબરે આવતો ગ્રહ, અને એ ગ્રહ છે એ દૂર હોવાને કારણે શું કીધું, કે એની સપાટીનું તાપમાન છે એ કેવું રહે છે, કે ઓછું રહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે ત્યાર પછી જે ગ્રહ છે 7 નંબર ઉપર જે ગ્રહ આવતો ગ્રહ છે એનું નામ છે યુરેનસ બરાબર. શું નામ છે, યુરેનસ બરાબર. એને અંગ્રેજીની અંદર પણ યુરેનસ તરીકે જ ઓળખવામાં આવે છે. આપણે વાત કરી યુરેનસ ગ્રહની તો પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી જોઈ શકતા તો નથી, એટલે કે દેખાઈ શકતો નથી. પૃથ્વીથી કેટલો, કે એટલો બધો દૂર છે બરાબર, કે એની જે લંબાઈ હોય બરાબર, કે પૃથ્વીથી એ ઘણો બધો દૂર છે. પૃથ્વી જે છે એ 3 નંબરનો ગ્રહ છે, અને જે આ યુરેનસ છે એ 7 નંબરનો ગ્રહ છે, એટલે કે પૃથ્વીથી એનું અંતર અથવા તો એની દૂરી એ ખૂબ જ વધારે હોવાથી બરાબર, કે એ સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. કેવા દૂરબીનથી, સામાન્ય દૂરબીન એટલે કે તમારે અને મારી પાસે જે દૂરબીન હોય બરાબર, એનાથી એ ગ્રહને જોઈ શકાતો નથી. જે ખગોળશાસ્ત્રીઓ દ્વારા બરાબર, જેની પાસે એ ગ્રહ દૂરબીન હોય બરાબર, એના દ્વારા જે એનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું હોય છે બરાબર, કે અહીંયા સૂર્યનું તેજ છે એ આછી ચાંદની, આછી ચાંદની એટલે કે અહીંયા સૂર્યનું તેજ છે એ એટલું બધું જે પડતું હોય બરાબર, કે આપણે જેમ સૂર્ય છે બરાબર, કે પૃથ્વીથી થોડોક દૂર છે બરાબર, કે આને જેટલો યુરેનસ ગ્રહ છે એના જેટલો દૂર હોતો નથી બરાબર. એના કારણે શું જોવા મળે, કે એ ગ્રહ છે બરાબર વિદ્યાર્થી મિત્રો, કે એ ગ્રહ છે એ વધારે દૂર હોવાથી, કેવી રીતે, કે એ ગ્રહ છે વધારે દૂર હોવાથી બરાબર, કે જે એનો સૂર્યપ્રકાશ છે એવો આછી ચાંદની જેવો બરાબર, કે જ્યારે ચંદ્ર છે એ નાનો જોવા મળે બરાબર, અથવા તો આછી ચાંદની ચંદ્રનો જ્યારે પ્રકાશ ઓછો હોય બરાબર, એટલે શું કીધું, કે આછી ચાંદની જેવો. કે નકર જો વિદ્યાર્થી મિત્રો, કે પૂનમના દિવસે બરાબર, કે પૂનમના દિવસે ચંદ્રનો પ્રકાશ પૃથ્વી ઉપર કેટલો પ્રસરાઈ ગયો હોય, ફેલાઈ ગયો હોય, જેના કારણે જે આપણે જોવા મળે છે બરાબર, કે આપણે એવું લાગે કે ધરતી ઉપર અત્યારે જે લાઇટ ન હોય ને, જે આ સ્ટ્રીટ લાઇટ છે એ પણ બંધ હોય ને, તો પણ પૂનમનો ચાંદ એટલો બધો ચમકતો હોય બરાબર, કે એ ચાંદ એટલો બધો ચમકતો હોય કે જે જ્યારે આપણે સ્ટ્રીટ લાઇટની પણ જરૂર પડતી નથી, પણ જ્યારે બાકીના જે દિવસોની અંદર જે છે એ ચંદ્ર છે એ નાનો થતો જાય બરાબર, તો એના કારણે છે એનો એટલો બધો પ્રકાશ છે એ પૃથ્વી પર પડતો નથી. એટલે શું કીધું, કે સૂર્યનું તેજ છે તેજ પણ આછી ચાંદની એટલે કે એટલો બધો પ્રકાશ આપી શકતો નથી. કારણ કે શું કામ નથી આપી શકતો, કે જે દૂર છે એના કારણે છે એ સૂર્યનો પ્રકાશ ત્યાં સુધી એટલો પહોંચી શકતો નથી. અને વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વિલિયમ હર્શ નામના ખગોળશાસ્ત્રીએ, કયો ખગોળશાસ્ત્રી, વિલિયમ હર્શ નામના ખગોળશાસ્ત્રીએ
ઈસવીસન 1781 ની અંદર, કયા વર્ષની અંદર? ઈસવીસન 1781 ની અંદર છે એ આ ગ્રહની શોધ કરી હતી. બરાબર, આવું તમને એક બે વાક્યના પ્રશ્નની અંદર પૂછવામાં આવે કે કયા ખગોળશાસ્ત્રીએ, કયા ખગોળશાસ્ત્રીએ છે એ યુરેનસ ગ્રહની એ શોધ કરી હતી અને ક્યારે, તો એવું એનો જવાબ એવી રીતે આવે કે વિલિયમ હર્સલ નામના જે ખગોળશાસ્ત્રી છે એમને ઈસવીસન 1781માં, કયા ઈસવીસન 1781માં આ ગ્રહની શોધ કરી. એટલે આ ગ્રહ એટલે કે કયો ગ્રહ વિદ્યાર્થી મિત્રો? કે યુરેનસ ગ્રહ છે. બરાબર, કે એમની શોધ કરી હતી. અને ત્યાર પછી આગળ વાત કરીએ કે આ ગ્રહ છે એ ખૂબ જ ઠંડો છે. ખૂબ જ ઠંડો શું કામ? કે એની અંદર સૂર્યપ્રકાશ છે. અમને આગળ વાત કરી કે એવી રીતે વાત શું કરી કે આછી ચાંદની, બરાબર, કે સૂર્યપ્રકાશ છે એટલો બધો પહોંચી શકતો નથી, એના કારણે જે ત્યાં તાપમાન છે એ તાપમાન ઓછું જોવા મળે, એના કારણે જે એ ઠંડો જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે નેપ્ચ્યુન, બરાબર, કયા ગ્રહની વાત કરવાની? કે નેપ્ચ્યુન ગ્રહની વાત કરવાની છે. કે આ ગ્રહ છે એ લીલા રંગનો છે. આ ગ્રહ કેવા રંગનો છે? કે લીલા રંગનો જોવા મળે છે. અને ત્યાર પછી આગળ વાત કરીએ કે તેના વાતાવરણની અંદર મિથેન નામનો ઝેરી વાયુ, કેવો? વિદ્યાર્થી મિત્રો આ પૂછવામાં આવે કે નેપ્ચ્યુન ગ્રહ ઉપર કયા નામનો અથવા તો કયો ઝેરી વાયુ રહેલો છે, તો એની અંદર તમારે જવાબ આવે કે મિથેન. બરાબર, કે શું કીધું? કે તેના વાતાવરણની અંદર, હમણાં આપણે આગળમાં ગ્રહ ચર્ચા કરતા ત્યારે મેં તમને વાતાવરણ વિશે વાત કરી હતી. બરાબર, એવી રીતે કે એમના વાતાવરણની અંદર મિથેન નામનો ઝેરી વાયુ છે એ આવેલો છે. બરાબર, અને ત્યાર પછી આગળ વાત કરીએ કે આ ગ્રહ પણ પૃથ્વીથી જેમ જ ઋતુનું પરિવર્તન થતું જોવા મળે છે. આ ગ્રહ ઉપર જે પૃથ્વીની ઉપર બરાબર, કે જે ઋતુઓનું પરિવર્તન જોવા મળે, કે શિયાળો, ઉનાળો, ચોમાસુ, એવી જ રીતે આ ગ્રહ ઉપર પણ છે એ જે ઋતુઓ છે, બરાબર, કે જે શિયાળો, ઉનાળો, ચોમાસુ, જે આ ઋતુઓ છે એનું પણ પરિવર્તન જોવા મળે છે, એમાં ફેરફાર પણ જોવા મળે છે. આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે 8 ગ્રહોની વાત કરી અને આ જે ગ્રહો છે અત્યારે અને ત્યાર પછી જે 9મો ગ્રહ આવે પ્લુટો, પણ એ પ્લુટો ગ્રહની માન્યતા છે એ સરકાર દ્વારા, જે આ બધા વૈજ્ઞાનિકો ખગોળશાસ્ત્રીઓ દ્વારા એમની માન્યતા છે એ કેવી, ગ્રહોમાંથી એની માન્યતા રદ કરી દેવામાં આવી છે. એટલે આપણે એ ગ્રહ ભણવાની કાંઈ જરૂર છે નહીં. આભાર.